आई एम ईश्वर चांदड़िया फ्रॉम एस्पायर पब्लिक स्कूल मोटावराचा सूरत। सब्जेक्ट है मैथमेटिक्स। नमस्कार। जो पृष्ठफल अने घनफल प्रकरण नंबर 13 जे छे तेमानो वीडियो लेक्चर नंबर 6 एमां आपणे आगळनो एक जे उदाहरण बाकी छे ते એટલે કે અર્ધગોળ અને નળાકારનું જે સંયોજન છે તેમનું ઉદાહરણ નંબર 4 જે બાકી છે તે લઈશું અને ત્યાર પછી સ્વાધ્યાયના બે દાખલાઓ છે તેવા તે લઈએ। તો જુઓ આ ઉદાહરણ નંબર 4। અહીંયા ઉદાહરણ નંબર 4 ની રકમ આપેલી છે મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષી કુંડ બનાવ્યું છે કે જે પક્ષીઓ પાણી પી શકે તેના માટે। નળાકારની કુલ ઊંચાઈ જે છે એ તમને આપી દીધેલી છે 1.45 મીટર અને એમની જે ત્રિજ્યા છે એ 30 સેન્ટીમીટરની ત્રિજ્યા આપેલી છે હોય તો પક્ષીઓ માટેના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો। અહીંયા જે તમને પાત્ર આપેલું છે તેને દર્શાવતી એક આપણે આકૃતિ દોરીએ। તો જુઓ અહીંયા હું આકૃતિ દોરું છું તમને જે આપેલું છે તે પ્રમાણે। તો આ આકૃતિમાં તમને એવું કીધું છે કે એક નળાકાર છે આ, અહીંયા આ નળાકાર પાત્ર નીચેથી આવી રીતે અને એમને પાછા 3 જુદા જુદા પાયાઓ છે આવી રીતે આપણે એમને પાયાઓ દોર્યા। હવે ઉપર એવો છે કે અર્ધગોળાકારનું આ રીતના એક પાત્ર છે, આ અર્ધગોળો છે આવું બનાવેલું છે। હવે નળાકારની કુલ ઊંચાઈ તમને આપી દીધી છે જે આપી છે 1.45 મીટર છે આ અહીંયા સુધીની, માત્ર નળાકારની આપણે પાયાઓ લેવાના નથી। આ જે ત્રિજ્યા જે છે ઉપર એ ત્રિજ્યા તમને આપી દીધી છે 30 સેન્ટીમીટર। તો મિત્રો અહીંયા આપણે ખાસ એક વસ્તુ જોવાની છે કે બેઉ એકમ જુદા જુદા છે। અહીંયા નળાકારની ત્રિજ્યા આપણે લઈએ તો નળાકારની ત્રિજ્યા જે છે એ તમને કેટલી આપી છે 30 સેન્ટીમીટર। તો નળાકારની જે ત્રિજ્યા છે એ જ ત્રિજ્યા કોને થવાની છે, અર્ધગોળાને થાય। બંનેની ત્રિજ્યા સમાન થશે કેમકે અર્ધગોળો ઉપર મૂકેલો છે એ જ ત્રિજ્યા નળાકારની છે, નળાકાર ઉપર મૂકેલો છે એટલે। હવે નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે, નળાકારની ઊંચાઈને જો આપણે એચ વડે લઈએ તો અહીંયા એચ બરાબર આપણે શું લખી શકીએ 1.45 મીટર છે। આમને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 વડે ગુણીએ એટલે 145 સેન્ટીમીટર થઈ જશે। આ છે એ ત્રિજ્યા છે આપણી, એમને આર વડે દર્શાવીશું। તો હવે આમનું કુલ પૃષ્ઠફળ જો શોધવું હોય તો આપણે કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકવું પડે, મૂકીએ કે કુલ પૃષ્ઠફળ બરાબર, તો કુલ પૃષ્ઠફળ બરાબર એમનો મતલબ કે અહીંયા જે પાત્ર છે એ પાત્રમાં તમે જુઓ તો આ નળાકાર જે છે એ નળાકારનું તો આપણે લેવાનું જ છે, એ પોલો નળાકાર હશે એટલે કદાચ તમે પોલો ન લખો અને માત્ર એવું લખો કે નળાકારનું પૃષ્ઠફળ તો તેમના તેમ લખી શકાય નળાકારનું પૃષ્ઠફળ। હવે એ નળાકારથી અંદર કાપેલો ભાગ છે કે આ અર્ધગોળો એમને ચોંટાડી દીધેલો છે, ચોંટાડી દે એનો મતલબ હવે શું થશે તો એમનું જે પૃષ્ઠફળ છે એ પૃષ્ઠફળ અંદરથી લેવાશે, આ પાત્રનું જ લેવાનું છે કે જે જે પત્રું જ્યાં વપરાયું છે એ પત્રનું, ઉપર જે આ ખુલ્લો ભાગ છે એમનું પૃષ્ઠફળ આપણે શોધાશે નહીં, એટલા માટે કે ત્યાં પત્રું વપરાયું નથી। પત્રું એટલે આ જે નળાકાર છે તે, આ અર્ધગોળો છે તે અને આ પાછો આખો ભાગ, નીચેથી એ ખુલ્લો છે ભાગ, આ ભાગ છે એ કેવો છે ખુલ્લો જે દર્શાવ્યો છે તેવો, એમ ઉપર પણ ભાગ ખુલ્લો હશે એટલે અર્ધગોળાનું પૃષ્ઠફળ અને નળાકારનું પૃષ્ઠફળ જે છે એ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે તમને મળી જાય। તો અહીંયા લખશું પ્લસ
अर्धगोळानु पृष्ठफळ आम आपणे लखी शकीए। तो हवे नळाकारना पृष्ठफळ प्लस अर्धगोळानु पृष्ठफळ, नळाकारना पृष्ठफळनुं सूत्र छे तमारी पासे 2πRh અને અર્ધગોળાનું છે 2πr² બંનેની અંદરથી જો કોમન કાઢીએ તો 2πr છે તે કોમન નીકળે, તો પહેલામાં વધે h અને બીજામાં વધે r। હવે અહીંયા કિંમતો મૂકતા જઈએ 1/1, તો 2πની કિંમત આપણે 22/7 કહી છે એ તેમના તેમ, અને rની કિંમત આપણને આપી છે 30 સેન્ટીમીટર, તો અહીંયા હું લખીશ 30 સેન્ટીમીટર। h આપણને 145 સેન્ટીમીટર એટલે કે 1.45 મીટર આપેલું હતું, જેમને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરેલું છે, પ્લસ આ 30, તો આ બધું જ જે છે એ 12થી તો ગુણાકારમાં જ તમને આપેલું છે, અહીંયા કોઈ છેદ ઉડવાના નથી। જો છેદ ન ઉડે તો હું અહીંયા 22 × 44 લખી અને આ ગુણ્યા 30 લખું છું અને છેદમાં 7 તેમના તેમ, આમનો આપણે સરવાળો કરીએ તો 5 તેમના તેમ છે અને 14 અને 30 એટલે આ 7 થશે, 1 એમના એમ 175 થયું કહેવાશે। હવે 175ને 7 સાથે ગુણાકાર કરીએ તો થશે કેમ, તો કે 25 × 175 થવાના છે, 25 × 175। હવે આમનો ગુણાકાર તમે કરો તો 44, 3 અને 25, 3 એટલે કે 30નો ગુણાકાર જો ટોટલ થાય તો એ ગુણાકાર આપણને મળે છે 330। એમાં 2 ઝીરો ચડી જશે 25 × 100ના અને 1 આ 0 એટલે કે ટોટલ 3 ઝીરો થશે એટલે 33,000 સેન્ટીમીટર² થશે। જો આમને મીટરમાં આપણે ફેરવવા હોય તો આપણે એમને શું કરવું પડે, 100 વડે ભાગાકાર કરવા પડે। 100 વડે ભાગાકાર કરીશું એટલે આ કેટલું થશે, 3.100 વડે ભાગાકાર કરવાના છે તો 330 મીટર થશે, સેન્ટીમીટર² છે એટલે 100 નહીં પણ કેટલા વડે કરવું પડે, 10 × 10 એટલે કે 100 × 100 એટલે કે 10,000 વડે ભાગાકાર કરવું પડશે, કેમ કે આ સેન્ટીમીટર² છે કેમ, તો કે તમે જો તો 100 સેન્ટીમીટર × 100 સેન્ટીમીટર આવું આપણે લખીએ એટલે આ બરાબર થઈ જશે કેટલું, 10,000 સેન્ટીમીટર² આવું થશે। તો આમને આપણે 10,000 વડે ભાગાકાર જો કરી નાખીએ તો 10,000 વડે ભાગાકાર કરશો એટલે હવે કેટલું મળે, તો કે 4, 3 ઝીરો તો નીકળી જશે, અહીંયા 3.3 તમે લખી શકો, આટલું જે છે એ શું થયું, મીટર² કહેવાશે। તો અહીંયા કુંડાનું કુલ પૃષ્ઠફળ જે છે એમને આપણે કેટલું લખીશું, 3.3 મીટર² જે છે એ આપણો જવાબ કહેવાશે। તો અહીંયા આ ઉદાહરણ આપણે પૂરું કરીએ છીએ અને હવે દાખલા નંબર જે સ્વાધ્યાયનો છે 8મો દાખલો એ આપણે ગણીએ। જો આ દાખલો આપણે પૂરો કર્યો અને હવે સ્વાધ્યાય 8.1 જે છે એમાં 1 થી 7 દાખલા આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયા। હવે અહીંયા 8મો દાખલો છે, નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને તેમનો વ્યાસ 1.4 સેન્ટીમીટર છે, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને તેટલા જ વ્યાસવાળો એક શંકુ કાપી લેવામાં આવે છે તો વધેલા ભાગનું પૃષ્ઠફળ શોધો, આવું આપણને આપેલું છે। હવે સૌ પ્રથમ તો હું નળાકાર જે છે એ નળાકાર દોરું, જો નળાકાર દોરવામાં આવે તો નળાકાર જે છે એ નળાકાર આવો બનશે, આ એક નળાકાર છે, તમને જે રીતે આ કહ્યું છે એ રીતનો એ નળાકાર અહીંયા દોરેલો છે, આ નળાકાર બની ગયો। હવે આ નળાકારની જે ઊંચાઈ છે આપણને આ ઊંચાઈ આપી દીધી છે, સીધી ઊંચાઈ કહેવાશે એમને નળાકારની, જે છે 2.4 સેન્ટીમીટર, ક્યાં સુધીની છે, અહીંયા સુધીની છે, અને
તેમની વ્યાસ જે છે 1.4 સેન્ટીમીટર, એટલે આ જે છે એ 1.4 સેન્ટીમીટરનો વ્યાસ છે। તો આમની જો આપણે ત્રિજ્યા લેવી હોય, પહેલાં તો લખી કાઢીએ કે નળાકારની ઊંચાઈ જે છે તે લઈએ, નળાકારની ઊંચાઈ જેને આપણે એચ લઈશું, એ કેટલી આપી છે 2.4 સેન્ટીમીટર થશે। અને નળાકારની ત્રિજ્યા જો લઈએ તો એ નળાકારની ત્રિજ્યા કેટલી થશે, તમને વ્યાસ આપી દીધેલો છે તો એમની ત્રિજ્યા જે છે એ 1.4 ના છેદમાં 2 સેન્ટીમીટર થાય। હવે આ જે પાત્ર છે એ પાત્રમાંથી એવું કહેલું છે આપણને કે તેમાંથી તેટલી જ ઊંચાઈ અને તેટલા જ વ્યાસવાળો એક શંકુ કાપી લેવામાં આવે છે। તો હવે આમાં મારે શંકુ બનાવવાનો છે, ઊંચાઈ તેની તેજ, આમનું હું કેન્દ્ર લઈ અને આ જો હું જોડી દઉં, બ્લુ લાઇનથી જોડું છું એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે, આ શંકુ બની ગયો, આ શંકુ આપણે કાપી લેવાનો છે। તો શંકુ કાપી લીધા પછી જે પતરું વધે છે તે પતરાનું આપણે શું શોધવાનું છે, પૃષ્ઠફળ શોધવાનું છે। તો તમે અહીંયા જુઓ તો આ સીધી ઊંચાઈ જે શંકુની છે એ જ છે કોની, નળાકારની, એટલે અહીંયા હું લખીશ નળાકારની ઊંચાઈ h બરાબર 2.4 સેન્ટીમીટર છે, એમના બરાબર જ હું અહીંયા કરી દઈશ કોની છે આ, તો કે શંકુની ઊંચાઈ પણ આ જ છે, બેઉ સરખી જ રહેવાની છે અને ત્રિજ્યા પણ એની એ જ રહેવાની છે। કેટલી થશે, આ પણ કોની છે, કે શંકુની ત્રિજ્યા થઈ જશે, બરાબર ને, કેમ કે બે વસ્તુ સરખી જ છે તેટલામાંથી લેવાની છે, એટલા માટે તો આ બંને વસ્તુ સરખી થઈ ગઈ। તો હવે આમનું આપણે કુલ પૃષ્ઠફળનું સૂત્ર, એટલે કે તમને આ ભાગ કાઢી લીધા પછી જે ભાગ જે પદાર્થ વધેલ છે તેમનું તમારે પૃષ્ઠફળ મેળવવાનું છે। તો અહીંયા આપણે લખીશું વધેલા ભાગનું પૃષ્ઠફળ, વધેલા ભાગનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય તે આપણે લખીએ અહીંયા। તો વધેલા ભાગનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણે લખીએ તો વધેલો ભાગ એટલે કે આ જે નળાકાર છે, નળાકાર છે ને નક્કર છે, એ લોકોને લખવામાં ભૂલ થઈ છે કે નળાકાર પદાર્થની ઊંચાઈ, એટલે કે નળાકાર નક્કર પદાર્થ શબ્દ હોવો જોઈએ, કેવો, નક્કર, તો જ શંકુ બની શકે, બરાબર, શંકુ બનાવવો છે, નક્કર હશે તો જ બનશે, બાકી નહીં બનાવી શકીએ। એટલે વધેલા ભાગનું પૃષ્ઠફળ આપણને કહેલું છે, તો અહીંયા આપણે લખીએ કે આ જે નળાકાર છે એ નળાકારનું પૃષ્ઠફળ, પોલો નળાકાર હોય, આપણે ન લખીએ પોલો તો નળાકાર એકલો લખી શકાશે, તો અહીંયા હું લખું નળાકારનું પૃષ્ઠફળ, તો નળાકારનું પૃષ્ઠફળ પ્લસ આ જે નળાકાર છે એમાંથી એક ઉપરનો પાયો રહેશે, નીચેનો છે તે નીકળી જશે, તો ઉપર જે છે એ વર્તુળાકાર ભાગ છે, કેમ કે નીચેથી શંકુ લઈને જતો રહેશે બહાર, આ જે શંકુ છે એ આખો ભાગ લઈને બહાર નીકળી જશે, એટલા માટે નીચેનો ભાગ નીકળી જવાનો, પણ ઉપરનો છે એ તો વધવાનો છે, કોરો ભાગ છે એ વધે છે, તો ઉપરનું આપણે છે તો ઉપરનો જે ભાગ છે એમનું પૃષ્ઠફળ આપણે લખવું પડે, એનું પૃષ્ઠફળ લખવું પડે, એટલે કે નળાકારના એક પાયાનું પૃષ્ઠફળ આવું થશે, એક પાયાના પૃષ્ઠફળ। હવે આ નળાકારમાં તમે જે શંકુ કાપો છે એ શંકુ અંદરના ભાગમાં બનેલો છે, તો અંદરના ભાગની સપાટી છે તે બધી ખુલ્લી થઈ જાય, તો એમનું પૃષ્ઠફળ આપણે એટલે કે શંકુનું પૃષ્ઠફળ આમાં એડ કરવું પડે, તો અહીંયા લખીશું બાકીનું શંકુનું પૃષ્ઠફળ, બરાબર આવું છે। હવે આમના આપણે સૂત્ર જો 1/1 લખતા જઈએ તો તમે જાણો છો કે નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય, 2πRh થશે, પ્લસ નળાકારના પાયાનું જે છે એ છે πR,
स्क्वेर अने शंकुनु जे छे ए छे शू छे पाई आर एल। हवे एल तो आपणे शोध्यो नथी, एल शोधवो पड़शे। तो एल माटेनुं आपणी पासे सूत्र शू छे ते आपणे जोई लईए। तो एल माटेनुं सूत्र हूँ अहीं लखूँ, तो सूत्र एवुं छे एल माटे કે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, આવું આપણી પાસે સૂત્ર છે એમનું। તો એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, એચની કિંમત આપણી પાસે કેટલી છે 2.4² અને આરની કિંમત જે છે 0.7 કહેવાશે, કેટલી કહેવાશે 0.7² તો અહીંયા 24 સ્ક્વેર તમે લખો તો 576 થાય, એક પોઈન્ટ કપાઈ જશે। આમનો આપણે લખીએ તો એ 0.49 થાય। આ બંનેનો તમે જ્યારે સરવાળો કરો તો સરવાળો જે છે એ 6.25 મળશે તમને। એમનો મતલબ કે એલ જે છે આ 25 વર્ગમૂળ 2.5 સેન્ટીમીટર એલ મળી ગયો આપણને। હવે અહીંયા કિંમત આપણે મૂકતા જઈએ તો પહેલાં તો કોમન કાઢી લઈશું, કુલ પૃષ્ઠફળમાં સામાન્ય કાઢીએ તો 2 ને એકલો પાય થશે, કેમ કે અહીંયા 2 નથી, અહીંયા પણ નથી, એટલે પાય અને આર છે એ આપણે કોમન નીકળશે। તો પહેલા ભાગમાં વધશે 2h, બીજામાં પાય નીકળી ગયો છે, એક આર વધશે અહીંયા એટલે આર, આમાંથી પાય આર નીકળી ગયા છે તો વધે એલ। હવે આમને કિંમત મૂકીએ, આપણે કિંમત કંઈ ન આપી હોય પાયની, એટલે કેટલી લેવાની છે 22^7 × ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા આપણને કેટલી થશે આ, તો કે 0.7 સેન્ટીમીટર થઈ જાય। તો 0.7 સેન્ટીમીટર આપણે લખીશું, તો અહીંયા 0.7 સેન્ટીમીટર, 2hની કિંમત જે છે આપણે કેટલી લીધી 2.4 સેન્ટીમીટર પ્લસ આરની કિંમત ફરી 0.7 સેન્ટીમીટર પ્લસ એલની કિંમત એલ આપણે 2.5 જે શોધ્યા તે। હવે આમનો જ્યારે ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં તમે જુઓ આ 7 ઉડી જાય એટલે ત્યાં વધશે 0.1, એટલે આ થઈ ગયું 2.2, 22 × 0.1 કરીએ એટલે, અને અંદર કૌંસમાં જે છે એ આમનો ગુણાકાર કરીએ તો 24 × 2 = 48 એટલે 4.8 થશે, પ્લસ 0.7 પ્લસ 2.5, આ બધાનો તમે જો સરવાળો કરો આમનો તો 5 ને 7 = 12, 12 ને 8 = 20, 20 ને 0 = 2, 4 ને 2 = 6, 6 ને 2 = 8 એટલે કેટલા થશે 8 જ થવાના છે માત્ર। હવે અહીંયા 2.2 × 8 કરીએ તો આમનો જે ગુણાકાર છે તો 8 × 2 = 16 અને દશાંશ ચિહ્ન લાગશે, 8 × 2 = 16 ને 1 = 17 એટલે આ થશે 17.6 સેન્ટીમીટર² નજીકની કિંમત તમારે લેવી હોય તો આને નિયર બાય કેટલું લખી શકાય, તો કે 18 સેન્ટીમીટર² કેમ, તો કે એક અંક જે છે એ 5 કરતાં વધુ હોય તો આગળમાં 1 ઉમેરાઈ જાય, તો 6 એ 5 કરતાં વધુ છે તો 1 આગળ ઉમેરો એટલે 17 માં 1 ઉમેરીએ એટલે કેટલું થાય 18। તો અહીંયા આ જે છે આપણું કુલ પૃષ્ઠફળ તમને મળ્યું, કુલ પૃષ્ઠફળ કેટલું 18 સેન્ટીમીટર² મળ્યું। હવે આ જ સ્વાધ્યાયનો 9મો દાખલો જોઈએ આપણે। અહીંયા એક્સરસાઇઝ નંબર 9 એટલે કે 9મો દાખલો છે એવો આપ્યો છે, લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોળા કાપી લેવામાં આવે છે તેવા એક શો પીસ બનાવેલો છે, જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો। અહીંયા જેવું આપણને આપેલું છે તેવી એક આકૃતિ આપણે દોરીએ, તો આ તમે જોઈ શકો છો કે આ નળાકાર છે, અહીંયા આ નળાકાર હું આવી રીતે દોરું છું। હવે નળાકારમાંથી એવું કહ્યું છે કે ઉપર નીચેથી એમને બે અર્ધગોળા કાપી નાખેલા છે, ઉપરથી અર્ધગોળો કાપું તો આવી રીતે બનશે, નીચેથી અર્ધગોળો કાપું તો આવી રીતે બનશે, આમ
ઉપર નીચેથી આવા અર્ધગોળા કાઢી લેવામાં આવે છે. આ અર્ધગોળા છે બે બાજુથી, એમણે અર્ધગોળાને જો કાઢી લઈએ આપણે તો હવે જે ભાગ વધ્યો છે એ વધેલા ભાગનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો આ એક સો પીસ છે. સો પીસનો મતલબ શું કહેવાશે? સો પીસ એટલે કે એક એવો કોઈ પાત્ર કે એવું કોઈ એક આકાર છે કે તમે એક ડેકોરેશનમાં એટલે કે શોકેસની અંદર મૂકી શકો એના માટેનું. તો અહીંયા આમની ઊંચાઈ તમને જે આપેલી છે, નળાકારની ઊંચાઈ એ 10 સેન્ટીમીટર આપેલી છે, આટલી ઊંચાઈ. અને એમની ત્રિજ્યા જે છે, આટલી આપણે ત્રિજ્યા જો લઈ લઈએ તો ત્રિજ્યા જે છે એ 3.5 સેન્ટીમીટર છે. આવું છે. હવે તો અહીંયા આપેલી વિગત આપણે લખીએ તો નળાકારની ઊંચાઈ લખું છું. નળાકારની ઊંચાઈ આપણે એમને એચ લઈ લઈએ તો એચ બરાબર છે 10 સેન્ટીમીટર. હવે એમની ત્રિજ્યા અને અર્ધગોળાની ત્રિજ્યા બંને સરખી થશે. તો અહીંયા આપણે લખીએ નળાકારની ત્રિજ્યા બરાબર અર્ધગોળાની ત્રિજ્યા, કેમ કે અર્ધગોળા એટલા જ કાપવાના છે કે જેટલા નળાકારને હોય, બરાબર. એટલે અર્ધગોળાની ત્રિજ્યા આ બંને જે છે એ સમાન રહેવાનું. તેમને જો આર વડે લઈએ, આ બંને સરખા જ છે તો એમને આર વડે દર્શાવીએ તો આર કેટલો છે? 3.5 સેન્ટીમીટર છે. તો હવે આ જે બાકી વધેલો બ્લેન્ક ભાગ છે કોરો, તેમનું તમારે પૃષ્ઠફળ શોધવાનું છે. તો એમના માટે અહીંયા આપણે લખીશું કે કુલ પૃષ્ઠફળ બરાબર કેટલું થાય? તો નળાકારનું જે પૃષ્ઠફળ છે બહારનું એ તો રોકેલી જશે, જે જગ્યાઓ અંદર છે એનું જ આપણે જોવાનું છે. તો નળાકારનું પૃષ્ઠફળ પ્લસ બે અર્ધગોળાનું પૃષ્ઠફળ. આવું કેમ? બે અર્ધગોળાનું પૃષ્ઠફળ. તો આવું એટલા માટે, અર્ધગોળો કાપી લીધો એટલે અંદર જે છે એ અંદરની સપાટી ખુલ્લી થાય બેઉ બાજુ. તો એમનું જે પૃષ્ઠફળ કેટલું હશે? કે જે તમે અર્ધગોળાનું કરો છો તે જ પૃષ્ઠફળ થવાનું છે. હવે નળાકારના પૃષ્ઠફળનું આપણી પાસે સૂત્ર આવું છે કે 2πRh, અને અર્ધગોળાનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πR² છે. બંનેમાંથી કોમન 2πR નીકળી જશે. તો પહેલામાં વધે h અને બીજામાં વધશે, જો એક 2 નીકળી ગયો અને r પણ નીકળી ગયો એટલે એકલું વધશે 2R, બરાબર છે. શું થશે? આવું થવાનું છે, h પ્લસ 2R કૌંસમાં વધશે. અને પાઈની કિંમત ન આપેલી હોય ત્યારે આપણે પાઈની કિંમત કેટલી લેવાની છે? 22/7. આર તો આપણને આપી દીધો છે, 3.5 છે. હવે કૌંસની અંદર જે છે એ એચ છે, એચની કિંમત 10 છે. આ 2 × આરની કિંમત 3.5 કરીએ તો અહીંયા કોઈ છેદ ઉડવાના છે એ આ છે, 7×5 = 35. એટલે આ 35 કરવાથી 0.5 મળશે તમને. કેટલા મળવાના? 0.5. તો અહીંયા 22 હું 44 કરું, બરાબર. જોજો 22 × 44, આમને 5 કરી દઉં તો એમના છેદમાં મારે કેટલા મૂકવા પડે? 10 મૂકવા પડે, થઈ જશે, બરાબર. અહીંયા 10 તેમના તેમ અને આ કેટલું થાય? 7 થાય. 3.5 × 2 કરીએ એટલે 7. તો આમ આ 5×10 કરું તો 22×44 થશે, એટલે 12 જે છે એ 22 વધશે અને 10×7 = 17 થવાના છે. હવે 17×34 3, 17×34 34×3 થશે 36. કેટલું થશે? ભૂલ થઈ છે, ઓકે. 17×34 તમારી પાસે 22×17 ગુણાકાર છે, 17×34 વધી આવશે 3. 17×34 34×3 = 37 થશે 374. તો અહીંયા 374 જે છે એટલા સેન્ટીમીટર સ્ક્વેર એ 100 પીસનું
कुल पृष्ठफल थशे एक ओके। तो अहीं आपणे आ दाखलो पूरो थाय छे अने स्वाध्याय 8.1 पण पूरो थाय छे। हवे जोईशुं स्वाध्याय 8.2 ना उदाहरणों अने तेमना दाखलाओ।